ચલો કેમ છે બાળકો, મજા મને? તો આગળના આપણે આગળ આપણે જોયું ઠ સે ઠઠેરા, બરાબર છે? હવે ઠ ઠળિયાના ઠ પછી શું આવશે? ડ ડમરૂનો ડ, બરાબર છે? તો આજે આપણે જોશું ડ ડસે ડમરૂ, બરાબર છે? તો ચલો પહેલા આપણે આ પેજ આપણે ઓનલાઈન લેક્ચરમાં જોઈ ગયા છીએ, પણ આપણે એનું એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર છે? તો ચલો બધાએ મારી જોડે બોલતું પણ જવાનું છે, બરાબર છે, અને સમજતું પણ જવાનું છે. ચલો પહેલું છે પઢો ઓર લેખો, એટલે કે વાંચો અને લખો. તો ડ સે ડમરૂ એટલે ડ, ડ ડગલાનો ડ આવે છે ને ગુજરાતીમાં, પણ આપણે હિન્દીમાં છીએ ડ સે ડમરૂ, ડ પછી ડ ડ સે ડમરૂ, ડ સે ડમરૂ, ડમરૂ અને ડમરૂ અથવા એને શું કહેવાય, ડાકલું, બરાબર છે? ચલો એના પછી છે હવે નેક્સ્ટ ડ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો, બરાબર છે? એટલે કે શું કીધું છે આપણને કે ડ શોધીને તેના ઉપર ગોળ બનાવવાનું છે, ગોળ કરવાનું છે, બરાબર છે? ચલો પહેલા છે ડ, તો આની ઉપર આવશે તો કે હા, તો ચલો બધા કરેલું જ છે, બરાબર છે? આજે આપણે શું જોઈએ છે, ડ સે ડમરૂ. પછી છ, તો છ ઉપર આવશે નય. પછી નેક્સ્ટ છે ડ, ડ સે ડમરૂ, એના ઉપર આવશે. એના પછી છે નેક્સ્ટ ત, તો ત ઉપર આવશે નય. પછી છે ચ, ચ ઉપર પણ આવશે નય. એના પછી છે નેક્સ્ટ ડ સે ડમરૂ. પછી એના પછી છે નેક્સ્ટ ગ, તો ગ ઉપર આવશે નય. ચલો એના પછી છે નેક્સ્ટ ખ, તો ખ ઉપર પણ આવશે નય. એના પછી નેક્સ્ટ ન, તો ન ઉપર પણ નહીં આવે. થ, તો થ પર પણ નહીં આવે. ડ, તો ડ સે ડમરૂ, તો એના ઉપર આવશે. આપણે શેની ઉપર ડ ઢૂંઢવાનો છે, ડ શોધવાનો છે, બરાબર છે? પછી ઠ, તો ઠ પર આવશે નહીં. ટ, તો ટ પર પણ નહીં આવે. ડ, તો ડ પર આવશે, બરાબર છે? અહીંયા ડ ડ ડ ડ ને ડ, આ બધા ડ ઉપર આપણે રાઉન્ડ કર્યા છે, કેમ કે આમાં ડ શોધવાનો કીધો છે, બરાબર છે? ચલો એના પછી નેક્સ્ટ, તો એમાં શું કીધું છે કે પઢો, પઢો એટલે કે વાંચો. તો ડ સે ડમરૂ. પછી આમાં રંગ પૂરવાનો છે, તો આમાં તમારે બધાએ રંગ પૂરી દીધો હશે, બરાબર છે? ચલો એના પછી છે નેક્સ્ટ બિંદુઓ કો મિલાવો, એટલે કે ટપકાને જોડો. તો એમાં તમે જોઈ શકો છો કે આપણને નંબર આપેલા છે, બરાબર છે? એક બે અને ત્રણ, બરાબર છે? તો આપણે નંબર પ્રમાણે કરવાનું છે, નંબર પ્રમાણે, એટલે કે એક પહેલા પછી બે અહીંયાથી અહીંયા સુધી, બરાબર છે? અને ત્રણ અહીંયાથી અહીંયા સુધી. તો એ બધાનો તમને એરો આપેલો છે, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. તો કે એક અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, અહીંયા એનો એરો પૂરો થાય છે, બરાબર છે? પછી બે, તો કે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા એનો એરો પૂરો થાય છે. અને પછી આપણે ઉપર લીટી કરવાની છે. તો ત્રણ ક્યાં છે? તો કે અહીંયા, એનો એરો અહીંયા પૂરો થાય છે, બરાબર છે? આવી રીતે આપણે કોઈ પણ નોટબુકમાં લખતા હોય તો પણ આપણે ડ તો એવી રીતે જ લખવાનો છે, બરાબર છે? ચલો એના પછી છે નેક્સ્ટ, તો શું કીધું છે, પઢો ઓર લેખો, એટલે કે વાંચો અને લખો, બરાબર છે? તો ડ, તો ડ ડ સે ડમરૂ. પછી આ બધામાં આપણે ત્રણમાં ટપકા જોડવાના હતા, એટલે આપણે ટપકા જોડ્યા. પછી છે બંને ખાલી ખાના, તો એમાં પણ આપણે ડ સે ડમરૂ લખ્યું. ચલો એના પછી નેક્સ્ટ ડ, તો આમાં ટપકા જોડવાના છે, બરાબર છે? તો આપણે શીખ્યા ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, તો કે વન, પછી અહીંયા ટુ, ને ઉપર લીટી દોરો ત્યાં થ્રી, બરાબર છે? આવી રીતે આ પેજ પણ તમે લખ્યું હશે, બરાબર છે? પેજ નંબર 23. ચલો હવે એનાથી આગળ આપણે જોઈશું, બરાબર છે?
चलो आगळ आपणे पेज नंबर आव्या 24, बराबर छे। तो आमां तमारे खाली समझवानुं छे, ज्यारे तमारो ऑनलाइन लेक्चर आवशे त्यारे हूँ तमने लखावीश, बराबर छे। त्यारे तमारे बधाए मारी जोड़े लखवानुं छे। चलो तो आमां शुं कीधुं छे के ड को ड से शुरू होने वाले चित्रों से जोड़े, एटले अहींया ड छे बराबर छे, वच्चे ड आपेलो छे, एमां અહીંયા બધા નામ આપેલા છે અને ચિત્ર આપેલા છે, બરાબર છે। તો એ જે ચિત્ર ચાલુ થાય છે, ડથી જેનું નામ શરૂ થાય છે, તેની સાથે આપણે જોડવાનું છે, એટલે કે ડ ને ડથી શરૂ થતા ચિત્રો સાથે જોડો, બરાબર છે। તો ચલો ડ, ડસે ડમરુ, તો ડમરુ ડથી ચાલુ થયું, બરાબર છે। તો એને આપણે ડ સાથે જોડવાનું છે, બરાબર। પછી ડમરું એટલે ડમરું, એના પછી છે નેક્સ્ટ ડ સે ડફલી, બરાબર છે। ડ સે ડફલી, તો ડ ડ ડફલીથી ચાલુ થયું, ડથી ચાલુ થયું, તો એને પણ જોડવાનું છે। એના પછી છે નેક્સ્ટ ચમ્મચ, તો ચમ્મચ ડથી ચાલુ થાય છે તો કે નહીં, તો એને આપણે જોડવાનું નથી। એના પછી નેક્સ્ટ ડલિયા, ડલિયા એટલે ડથી ચાલુ થયું તો કે હા, તો એને આપણે જોઈન્ટ કરવાનું છે। એના પછી છે નેક્સ્ટ મછલી, તો મથી ચાલુ થયું તો આપણે એને જોઈન્ટ કરશું નહીં, બરાબર છે, જોડીશું નહીં। પછી ડ સે ડગર, તો ડગર ચાલુ, ડગર એટલે કે રસ્તો, ડથી ચાલુ થયું તો કે હા, તો એને પણ આપણે જોડીશું। અને ગાજર, તો ગથી ચાલુ થયું એટલે આપણે એને જોડશું નહીં। એના પછી છે નેક્સ્ટ, તો ડ કે નીચે રેખા ખીચો, એટલે કે ડ ની નીચે લીટી કરો, બરાબર છે। પેડ, તો પેડ ડ અત્યારે આપણે શીખીએ છીએ, તો ડ ની નીચે લીટી કરવાની છે, બરાબર છે, પ ની નીચે નહીં। પછી એના પછી છે નેક્સ્ટ ખીડકી, તો ખીડકીમાં ડ વચ્ચે છે તો એની નીચે લીટી। એની પછી છે લડકા, તો એમાં પણ વચ્ચે। પછી નેક્સ્ટ એની નીચે પહાડ, તો ડ ઠંડ, તો ડ ઉપર। પછી ડરના, તો ડ ઉપર, બરાબર છે। એના પછી છે નેક્સ્ટ ડ સે અલગ વર્ણ પર ખોટું કરો, બરાબર છે, કે ડ થી જુદા અક્ષર ઉપર શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે, બરાબર છે, ડ ઉપર કરવાની નથી। તો ડ, તો આની ઉપર આવશે નહીં, છ, તો છ ઉપર આવશે। પછી નેક્સ્ટ છે ડ, તો એની ઉપર નહીં આવે, ચ, તો એની ઉપર આવશે। પછી છે ત, તો તની ઉપર આવશે। પછી ટ, તો એની પર આવશે, ઠ, તો એની પર પણ આવશે। પછી નેક્સ્ટ છે ડ, તો ડ ની ઉપર આવશે નહીં। પછી છે થ, તો થ ની પર પણ આવશે। પછી ડ, તો ડ ની ઉપર નહીં આવે, અહીંયા આપણને આવશે નહીં, બરાબર છે। ચલો એના પછી છે નેક્સ્ટ ડ, તો એની પર પણ નહીં આવે। પછી છે હ, તો એની પર આવશે। પછી છે ઈ, ઝ, ઝ અને ઝ વચાય, તો એની પર આવશે। પછી ડ, એની પર નહીં આવે, ને ઠ, તો સોરી ઢ, તો ઢ ની પર પણ આવશે। પછી એની નીચે છે નેક્સ્ટ પઢો ઓર લીખો, વાંચો અને લખો, તો છે ડફલી। ડફલી એટલે શું થશે, તો કે ડમરુ, બરાબર છે। પછી નેક્સ્ટ ડલિયા, ડલિયા એટલે કે કટોરો અથવા શું થાય, વાડકો, બરાબર છે। પછી ડગર, ડગર એટલે કે રસ્તો, ને ડમરું એટલે ડાકલું, બરાબર છે। ચલો એની પછી નેક્સ્ટ શબ્દ મેં સે ડ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો, એટલે કે શબ્દમાં જ્યાં ડ હોય, આ નીચે શબ્દ આપેલા છે, જ્યાં ડ હોય ત્યાં ગોળ કરવાનું છે, તો કે ડકાર, તો ડકારમાં ડ છે તો એની ઉપર આપેલું છે। ચલો એની પછી ડમ ડમ, તો આમાં બે આવશે, ડ અને ડ, ડ મ ડ મ। એની પછી છે નેક્સ્ટ ડગ, તો ડ ઉપર આવશે, અને એની પછી છે નેક્સ્ટ ની ડ ર, એટલે કે એની પર ડ ઉપર, બરાબર છે બાળકો। તો અહીંયા સુધી તમે બધા સમજ્યા, હવે આપણે ઓનલાઈન લેક્ચરમાં બાકીનું આ લખીશું, આ જે ખાલી આપણે સમજવાનું હતું, બરાબર છે।